હલો દોસ્તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ની અંદર ફર્સ્ટ સેમેસ્ટર ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને જે સબ્જેક્ટ ઓફર થાય છે મેથેમેટિક્સ વન ફોર થ્રી ડબલ ઝીરો ડબલ ઝીરો વન આ સબ્જેક્ટના મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન હોય એવું મોડેલ ક્વેશ્ચન પેપર વિથ સોલ્યુશન એના બીજા ભાગમાં આપનું સ્વાગત છે પહેલા ભાગની અંદર આગળના પ્રોબ્લેમ સોલ્વ કરેલા હતા હવે બીજા ભાગની અંદર જે પ્રોબ્લેમ સોલ્વ કરવાના બાકી છે એના સોલ્યુશન વિશે આપણે ચર્ચા કરીશું આ બધા જ પ્રોબ્લેમ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં જે એક્ઝામ લેવાની છે ચીટીઓની મેથ્સની એના માટે મોસ્ટ મોસ્ટ આઈએમપી છે તો આ એનું ક્વેશ્ચન પેપર છે જે ક્વેશ્ચન પેપર છે એની અંદર ક્વેશ્ચન નંબર વન એમાં ચૌદ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ટુ ની અંદર એ બી અને થ્રી એ અહીંયા સુધીનું સોલ્યુશન આપણે આગળના પહેલા ભાગમાં જોયેલું છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તો એ તમે સ્ટડી કરી શકશો હવે થ્રી બી થી શરૂઆત કરીએ જો આ થ્રી બી ની અંદર જે પ્રોબ્લેમ આપેલા છે ફોર એ અને ફાઈવ એ ફાઈવ બી એનું સોલ્યુશન છે એ હવે આપણે આજે આજના લેક્ચરમાં જોઈશું તો સૌથી પહેલો જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી બી એનો પહેલો પ્રોબ્લેમ થ્રી બી જે છે એની અંદર કોઈ પણ બે પ્રોબ્લેમ અટેન્ડ કરવાના છે ત્રણ પ્રોબ્લેમ આપેલા છે ચાર માર્ક્સ અંદર એક પ્રોબ્લેમ છે પેલો પ્રોબ્લેમ આ છે પ્રુ ધેટ સાબિત કરો કે બ્લા 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 આવી રીતે આપેલું છે બધા એંગલ આપેલા છે અને એના બરાબર વન સાબિત કરવાનું છે મિત્રો આ પ્રોબ્લેમ એકદમ સહેલો છે અને બધા એ હંડ્રેડ પર્સન્ટ એટેન્ડ કરવાનો જ છે આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછા પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે માત્ર આમાં એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આપણને ચારે ચાર ચરણ વિશે ખબર હોવી જોઈએ જે આપણે ત્રિગોનોમેત્રીમાં ભણી ગયા છીએ ત્રિકોણમિતિમાં કોઈ કોઈક વર્તુળ છે વર્તુળની અંદર આ પહેલું ચરણ કહેવાય આ બીજું ત્રીજું અને ચોથું તો પહેલા ચરણમાં બધા જ જે સાઈન કોસ છે બધા પોઝિટિવ હોય બીજામાં સાઈન ત્રીજામાં ટેન અને આમાં કોસ ઓલ એસટીસી અહીંયા બધા પોઝિટિવ સાઈન ટેન એન્ડ કોસ એટલા પોઝિટિવ હોય છે બાકીના નેગેટિવ હોય છે એ આપણે યાદ રાખેલું છે અને એંગલ છે નાઇન્ટી ડિગ્રી એકસો એસી ડિગ્રી બસો સિત્તેર ડિગ્રી અથવા પાઇ ના સ્વરૂપમાં લખો તો પાઇ બાય ટુ ડિગ્રી પાઇ થ્રી પાઇ બાય ટુ અને ઝીરો અથવા થ્રી સિક્સટી ડિગ્રી અથવા પાઇ ડિગ્રી અને એની અંદર આપણે ભણી ગયા છીએ એંગલ કન્વર્સન જો સાઈન માંથી કોસ કરવું હોય તો સાઈન નો જે એંગલ આપેલો હોય સાઈન પાઇ બાય ટુ માઇનસ થીટા હોય તો એનો કોસ થીટા થઈ જાય અને કોસ પાઇ બાય ટુ થીટા હોય તો હોય તો 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 થઈ 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 જાય 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 એ જ રીતે અને અને આ બધા ખૂણા એને કહેવાય જો બંને ખૂણાને કહેવાય અત્મા એટલે અડધ્યા ખૂણા આપેલા હોય એ જ્યારે બાદ બાકી કરતા હોય ત્યારે એંગલ આપેલું વિધેય જે છે સાઈન છે બદલાઈ જાય સાઈન હોય તો કોષ થાય કોષ હોય તો સાઈન થાય અને આખા ખૂણા હોય એટલે કે આ ઝીરો ડિગ્રી અને એકસો એસી ડિગ્રી એટલે કે પાંચ ડિગ્રી તો વિધેય બદલાય નહીં જે હોય એને એ રહે આ એક લોજિક પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણીએ તો સૌથી પહેલા આપેલું છે સાઈન માઇનસ આ બધા જે એંગલ લખેલા હોય ને બધાને આપણે બે ભાગ કરી દઈએ આખા ખૂણા અને અડધિયા ખૂણા તો પેલા આખા ખૂણા ક્યાં છે જો આ સાઈન થીટા આખો ખૂણો છે પછી ટેન પાય ટુ પ્લસ કેવો છે આખો છે અડધો છે બાય એટલે અડધો ખૂણો તો અડધા ખૂણા આ બાજુ આખા ખૂણા આ બાજુ

રાઈટ થ્રી પાય બાય ટુ એટલે અડધ્યું એટલે અહીંયા આવશે કોષેક માઇનસ થીટા પાય છે લાખો ખૂણો છે તો આ બાજુ આવશે કોઈ માઇનસ અને કોટ ટુ પાય લાખો ખૂણો એટલે કોટ ટુ પાય લખેલું છે માત્ર એક જ બાબતનું ધ્યાન રાખેલું છે કે જે અડધ્યો ખૂણો છે જેમાં પાઇ બાય ટુ આવે છે છેદમાં બે આવે છે એ ખૂણાને એક બાજુ લખેલા છે છેદમાં બે નથી આવતા એ બધા જ ખૂણાને અહીંયા લખેલા છે પાય હોય કે ન હોય એ બધા ખૂણા અહીંયા લખેલા છે હવે અહીંયા જે ખૂણાઓ લખેલા છે એની અંદર એનું જે કન્વર્ઝન થશે એ પોતે જ વિધેય જ રહેશે દાખલા તરીકે સાઇન માઇનસ થીટા છે તો એનું કન્વર્ઝન સાઇન જ થશે પણ નિશાનીમાં ફેરફાર થઈ શકે છે નિશાની પ્લસ હોઈ શકે છે અથવા માઇનસ હોઈ શકે છે હવે જોઈએ પહેલામાં શું થશે જો સાઈન માઇનસ થીટા છે એનું કન્વર્ઝન કરો તો સાઈન માઇનસ થીટા બરાબર થશે માઇનસ સાઈન થીટા એંગલ એ જ રહેશે સાઈન જ રહેશે પણ જે છે બહાર નીકળી જશે કારણ કે સાઇન જે છે એ ઓડ વિધેય છે એમાં માઇનસની હોય બહાર નીકળે કોસ થીટા હોય તો માઇનસની નિશાની ખવાય પીવાઈ જાય એટલે માઇનસ થીટા કોસ ઓફ માઇનસ નો થાય કોસ ઓફ માઇનસ થાય પણ સાઇન ઓફ માઇનસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા થાય સાઇન છે એ સત્યવાદી છે એટલે માઇનસ નિશાની બહાર કાઢી નાખે છે કોષ છે સત્યવાદી નથી એવી રીતે યાદ રાખીશું બીજું છે સાઇન ફાઈ પ્લસ થીટા જો અહીંયા સાઈન છે એટલે પહેલા સાઇન તો લખી દેવાનું અને પાઇ પ્લસ છે એટલે સાઈન થીટા લખી દેવાનું નિશાની જુઓ કઈ આવશે સાઈન થીટા પાઇ એટલે આ એકસો એસી ડિગ્રી રાઈટ પાઇ પ્લસ એટલે કયા ચરણમાં આવશે ત્રીજા ચરણમાં આવશે તો ત્રીજા ચરણમાં સાઈન પોઝિટિવ છે કે નેગેટિવ છે યસ જો સાઈન કોસ સાઈન અહીંયા પોઝિટિવ છે પેલા બીજા ચરણમાં સાઈન પોઝિટિવ છે ત્રીજા ચરણમાં નેગેટિવ છે એટલે નિશાની આવશે માઇનસ સમજાયું ન સમજાય તો ફરી પાછું જોઈ લો ત્રીજો કેસ જોઈએ સાઈન ટુ પાઇ માઇનસ થીટા તો ટુ પાઇ માઇનસ થીટા એટલે ક્યાં આવશે

ચોથા ચરણમાં સેક થીટા પોઝિટિવ હશે કારણ કે સેક થીટા બરાબર વન કોસ થીટા તો પોઝિટિવ આવશે એટલે સેક થ્રી પાય બે ટુ પ્લસ થીટા બરાબર કોસ સેક થીટા એ પ્લસ આવશે પછી કોસ થ્રી થ્રી પાય બે ટુ માઇનસ થીટા અડધીઓ ખૂણો છે એટલે કોસ નું સાઈન થઈ જશે તો અહીંયા સાઈન થીટા આવશે નિશાની ચેક કરીએ થ્રી પાય બે ટુ માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ છે ત્રીજા ચરણમાં શું આવે કોસ નેગેટિવ આવશે એટલે આન્સર આવશે માઇનસ સાઈન થીટા કારણ કે ત્રીજા ચરણમાં સાઈન છે એ નેગેટિવ આવશે आ बधी वेल्यू मिली गई आज थीटा से खाली कर नाखो तो बधी वेल्यू मूकी दईए साइन माइनस थीटा बराबर माइनस साइन थीटा साइन पाई प्लस थीटा बराबर माइनस साइन थीटा ए बधी वेल्यू ए लेफ्ट हेन्ड साइड में मूकी दो साइन माइनस थीटा टेन पाई बाय टू प्लस थीटा एंड सो ऑन हवे जुओ साइन माइनस थीटा बराबर माइनस साइन थीटा साइन टू पाई माइनस थीटा बराबर माइनस साइन थीटा आ बे उडी जशे राइट आपणे पॉइंटर पेन

પછી અહીંયા આવશે કોષ થર્ટી તો ડિગ્રીની વેલ્યુ કેટલી આવે ખરેખર છે છે આપણે લખીએ પછી ડિગ્રી ડિગ્રી બરાબર કેટલા થાય ટેબલ એના પરથી તમે મેળવી શકો છો એ આપણે બધાને આવડે છે પછી કોષ નાઇન્ટી ડિગ્રી તો કોષ નાઇન્ટી ડિગ્રી એટલે ઝીરો કોષ વન ટ્વેન્ટી ડિગ્રી કેટલા આવશે બીજું ચરણ છે એટલે માઇનસ ઝીરો પોઈન્ટ ફાઈવ એકસો પચાસ ડિગ્રી બરાબર માઇનસ ઝીરો cos એટ સેવન કોસ વન એટી ડિગ્રી બરાબર માઇનસ વન તો આ એક્સ મળી ગયો હવે એ ફાઇન કરવાનું છે y બરાબર ટુ કોસ એક્સ એટલે આ જે વેલ્યુ મળેલી છે એ બધાને બે સાથે ગુણી નાખો અહીંયા આવશે ટુ ઝીરો પોઈન્ટ એટ સેવન ઇન્ટુ ટુ એટલે વન ઝીરો ઇન્ટુ ટુ એટલે ઝીરો માઇનસ પોઈન્ટ ટુ એટલે માઇનસ વન માઇનસ પોઈન્ટ એટ સેવન ઇન્ટુ ટુ એટલે માઇનસ વન પોઈન્ટ સેવન ફોર અને અહીંયા માઇનસ ટુ

અહીંયા જો અમે લાઇન ડ્રો નથી કરી પણ તમારે કરવાની હોય એટલે સમજવામાં ભૂલ ના થાય ત્રીસ ડિગ્રી સાઠ ડિગ્રી એકસો પચાસ ડિગ્રી એકસો એંસી ડિગ્રી એવી રીતે અહીંયા વન અહીંયા ટુ એ માઇનસ વન અને અહીંયા માઇનસ ટુ આવી રીતે આવ્યું રાઈટ હવે આપણે સ્ટાર્ટ કરીએ ડ્રોઈંગ કરવાનું પહેલાં એક્સ બરાબર ઝીરો ડિગ્રી હોય ત્યારે વાઈ બરાબર કેટલા છે એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર ટુ છે તો એક્સ બરાબર ઝીરો વાઈ બરાબર ટુ એટલે પેલું પોઈન્ટ અહીંયા આવશે રાઈટ અહીંયા આવશે

તો બસ આટલો કવ ડ્રો કરી દો દેટ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ હવે આની અંદર ટ્વિસ્ટ ક્યાં આવશે ઘણી વખત એવું બને કે અહીંયા ઝીરો થી પાય ના બદલે ઝીરો થી પાય બાય ટુ નો એંગલ પૂછે તો આટલો જ ડ્રો કરવા ઝીરો થી નાઇન્ટી ડિગ્રી નું પૂછાયું તો આટલો જ આવશે એકસો એસી ડિગ્રી પૂછાય બસો સિત્તેર ડિગ્રી પૂછાય તો કેટલું થાય આના કરતા દોઢું અહીંથી આમ નીચે ઉતરે છે પાછું ઉપર ચડશે અને ત્રણસો સાઠ ડિગ્રી પૂછાય એટલે કે ટુ પાય પૂછાય તો અહીંયા આખો કવ આવશે હજી આના જેવો જ પાછું બાજુમાં આવશે આની મિરર ઇમેજ આવશે અહીંથી આમ આમ પછી આમ નામ આમ એવી રીતે આવશે તો જે પૂછાય એ આપણે ડ્રો કરવાનું અને હંડ્રેડ પર્સન્ટ આ ગ્રાફ પૂછાશે કોસ થીટા હોઈ શકે અથવા સાઈન થીટા વાળો પ્રોબ્લેમ છે એ પણ હોઈ શકે છે હવે ક્વેશ્ચન નંબર થ્રી બી થ્રી એ આપણે નોટબુક ની અંદર સોલ્વ કરીને લખીશું કે એક્ઝામમાં આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કેવી રીતે લખવાનું એ હવે આપણે જોતા જઈશું ક્વેશ્ચન નંબર

મોડ ઓફ એક્સ મોડ ઓફ બરાબર એક્સ અને વાયની કિંમત ફાઇન કરવાની તો સૌથી પહેલા આ જે સદીશ છે એને આપણે સાદી રીતે લખવું હોય તો આવી રીતે લખી શકાય તો એ આવશે માઇનસ વન આ બે વન અને ટુ માઇનસ ટુ ટુ માઇનસ ટુ અને અહીંયા આવશે વન હવે આ બે સદીશના મોડ ની વેલ્યુ ફાઇન કરવાની છે મોડ એક્સ મોડ વાય સદીશ એક્સ અને સદીશ વાય તો પેલા સદીશ એક્સ આને એક્સ નામ આપીએ અને વાય નામ આપીએ તો એક્સ બરાબર શું આવશે સ્ક્વેર રૂટ ઓફ આ પહેલું પદ એનો વર્ગ બીજું પદ એનો વર્ગ વધતા ત્રીજું પદ એનો વર્ગ માઇનસ વનનો સ્ક્વેર થશે એટલે વન આવશે એટલે વન પ્લસ વન પ્લસ વન થ્રી સ્કવેર રૂટ ઓફ થ્રી એટલે મોડ ઓફ એક્સ એટલે એક્સની વેલ્યુ મળી ગઈ રૂટ થ્રી એવી રીતે વાય બરાબર શું કરીશું સ્ક્વેર રૂટ ઓફ ત્રીસ ટુ નો સ્કવેર પ્લસ માઇનસ ટુ એનો સ્ક્વેર પ્લસ વન એનો સ્કવેર રાઈટ માઇનસ નો સ્કવેર છે પ્લસ ફોર જ આવશે એટલે ફોર પ્લસ ફોર એઇટ પ્લસ વન એઇટ પ્લસ વન એટલે રૂટ નાઇન દેટ ઇઝ ઇક્વલ ટુ થ્રી રૂટ નાઇન એટલે ત્રણ એટલે વાય અને એક્સની વેલ્યુ મળી ગઈ એટલે એક્સ અને વાય મળી ગયા હવે ફાઇન કરવાનું છે એક્સ ક્રોસ વાય તો એક્સ ક્રોસ ફાઇન વાય ફાઇન કરવા માટે પહેલા આવી રીતે એક્સ ક્રોસ વાય ઇક્વલ ટુ એક્સ ક્રોસ આવી રીતે નિશ્ચાયક લખવાનું રાઈટ પહેલાં લખવાનું આઈ જે કે એ બધામાં ફિક્સ હશે પછી એક્સની જે વેલ્યુ છે લખવાની એક્સની કેટલી છે વન વન માઇનસ વન એટલે લખવાનું વન વન માઇનસ વન ત્યાર પછી વાયની વેલ્યુ ટુ માઇનસ ટુ વન એટલે અહીંયા આવશે ટુ અહીંયા આવશે માઇનસ ટુ અહીંયા આવશે વન હવે આ થઈ ગયું નિશ્ચાયક એનો સદુરૂપ આપતા આપણને બધાને આવડે છે તો કેવી રીતે કરવાનું પહેલાં લખીએ આઈ એઝ ઇટ ઇઝ મલ્ટિપ્લાઇડ બાય આઈ જે છે એને હાઇડ કરી દો બાકી શું રહેશે વન માઇનસ વન માઇનસ ટુ વન વન માઇનસ વન માઇનસ ટુ અને વન પછી માઇનસ જેની બાજુમાં જે સિવાયના એટલે જેને હાઈડ કરી દો આવી રીતે આમ તો બાકી શું રહેશે વન વન ટુ માઇનસ વન વન એટલે વન ટુ માઇનસ વન વન પ્લસ કે ત્રીજું પદ કે એની બાજુમાં શું આવશે આને હેડ કરી દઉં તો વન વન ટુ માઇનસ ટુ વન વન ટુ માઇનસ ટુ હવે આને સાદુ રૂપ આપીએ તો સાદુ રૂપ આપશો એટલે આઈ ઇન્ટુ બ્રેકેટ વન ક્રોસ વન એટલે વન માઇનસ ટુ ક્રોસ વન આ ગુણાકાર બે કુબે એટલે વન માઇનસ ટુ માઇનસ છે ઇન્ટુ બ્રેકેટ આ ગુણાકાર એટલે વન માઇનસ આ ગુણાકાર બે કુબે માઇનસ ટુ થશે અને માઇનસ અહીંયા છે એટલે પ્લસ ટુ થઈ જશે પ્લસ કે આ બીનો ગુણાકાર એટલે માઇનસ ટુ માઇનસ આ બે નો ગુણાકાર એટલે માઇનસ ટુ એટલે માઇનસ વન આઈ રાઈટ માઇનસ થ્રી જે માઇનસ ફોર કે આ થઈ ગયો એનો ક્રોસ પ્રોડક્ટ આને સાદી રીતે લખવું હોય તો આવી રીતે લખી શકાય માઇનસ વન માઇનસ થ્રી એન્ડ માઇનસ ફોર રાઈટ આટલું થઈ હવે આમાં વેલ્યુ મૂકી દઈએ સાઇન થિટામાં સો સાઈન થિટા બરાબર આની મોડી વેલ્યુ ફાઇન કરી લઈએ આ થઈ ગયું એક્સ ક્રોસ વાય હવે એનું મોડ ફાઇન કરો તો શું કરવાનું એક્સ ક્રોસ વાય સ્ક્વેર ઓફ પહેલા પદનો વર્ગ માઇનસ વનનો સ્ક્વેર પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ એટલે બધાનો સરવાળો કરો વર્ગોનો એટલે વનનો સ્ક્વેર આવશે વન પ્લસ નાઇન પ્લસ સિક્સટીન નવને ને સોળ છવ્વીસ એટલે સ્ક્વેર ઓફ ટ્વેન્ટી સિક્સ એક્સ ક્રોસ વાય એની વેલ્યુ મળી ગઈ હવે આ સૂત્રમાં કિંમત મૂકો એંગલ બિટ્વિન ટુ વેક્ટર્સ સાઈન થિટા બરાબર એક્સ ક્રોસ વાય એનો મોડ બાય મોડ ઓફ એક્સ મોડ ઓફ બધી વેલ્યુ મૂકો એક્સ ક્રોસ વાય બરાબર છે રૂટ ટ્વેન્ટી સિક્સ એક્સ બરાબર રૂટ થ્રી અને વાય બરાબર થ્રી હવે આપણે ફાઇન કરવાનું છે ટી સિક્સ અને ટ્વેન્ટી સેવન તો આ થ્રી રૂટ થ્રી છે રાઈટ આ થ્રી છે એને અંદર જવા દેવું તો શું કરવું પડે એનો વર્ગ કરવો પડે આવી રીતે લખી શકાય રૂટ થ્રી ઇન ટુ રૂટ નાઇન થ્રી બરાબર રૂટ નાઇન લખી શકાય હવે આ બે સ્કવેર રૂટની અંદર છે એટલે બે નો ગુણાકાર થાય સો સાઇન થિટા ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ ટ્વેન્ટી સેવન અપોન રૂટ ઓફ ટ્વેન્ટી સિક્સ અપોન રૂટ ઓફ ટ્વેન્ટી સેવન સો થિટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ સ્ક્વેર રૂટ ઓફ

તો થ્રી માઇનસ છે માઇનસ ફોર કે પછી અહીંયા છે માઇનસ ટુ ફોર માઇનસ થ્રી એટલે બી બરાબર લખીએ માઇનસ ટુ ફોર માઇનસ થ્રી અને સી બરાબર આવશે માઇનસ વન ટુ માઇનસ ફાઈવ માઇનસ વન ટુ માઇનસ ફાઇન કરવાનું છે યુનિટ વેક્ટર ઓફ એ પ્લસ ટુ બી માઇનસ સી તો આ ટાઈપનો પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય ત્યારે સૌથી પહેલા અહીંયા એ વેક્ટર જે છે લખેલું છે એ એ લખી દેવાનું અહીંયા એ છે તો એ લખી દો પછી ટુ બી છે

ટુ છે એના બદલે માઇનસ ટુ અને માઇનસ ફાઈવ છે એના બદલે પ્લસ ફાઈવ હવે આ ત્રણેયનો સરવાળો કરવાનો એ ફાઇન કરવાનું છે જો એ પ્લસ ટુ બી માઇનસ સી તો આ બધાનો સરવાળો કરો એટલે અહીંયા એ પ્લસ ટુ બી માઇનસ કરો એટલે થ્રી માઇનસ ફોર પ્લસ વન પછી માઇનસ વન એઇટ માઇનસ ટુ આ ત્રણેયનો સરવાળો પછી આ ત્રણેય અને પછી આ ત્રણેય એટલે માઇનસ ફોર માઇનસ સિક્સ હવે એને સાદુ રૂપ આપો હતો માઇનસ થ્રી માઇનસ ફોર પ્લસ વન એટલે ઝીરો થશે ત્રણ ને ચાર માને ચાર જે ઝીરો માઇનસ વન પ્લસ એઇટ માઇનસ ટુ એટલે એઇટ માઇનસ થ્રી એટલે ફાઇવ માઇનસ સિક્સ માઇનસ ફોર એટલે માઇનસ ટેન પ્લસ એટલે માઇનસ ફાઇવ માઇનસ દસ પાંચ એટલે માઇનસ પાંચ તો આ મળી ગયું આન વેલ્યુ બરાબર હવે એનું ફાઇન કરવાનું છે યુનિટ વેક્ટર તો યુનિટ વેક્ટર ફાઇન કરવા માટે પહેલાં મોડ માનાંક વેલ્યુ ફાઇન કરવાની મોડ ઓફ એ પ્લસ ટુ માઇનસ સી એ ફાઇન કરવું હોય તો શું કરવાનું હમણાં જ આપણે જોયું બધાના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ મૂળ પહેલું પદ છે એનો વર્ગ વધતા બીજું પદ એનો વર્ગ વધતા ત્રીજું પદ એનો વર્ગ એટલે પાંચનો વર્ગ ઝીરોનો વર્ગ ઝીરો પચીસ વધતા પચીસ બરાબર સ્કવેર રૂટ ફિફ્ટી આ માઇનસ છે વર્ગ થઈ જાય એટલે પ્લસ થઈ જશે તો આનો આવશે રૂટ ફિફ્ટી રૂટ ફિફ્ટીને સાદું રૂપ તો પચીસ ગુણ્યા એટલે આવી રીતે લખી શકાય રૂટ ટ્વેન્ટી ફાઇવ ઇન્ટુ ટુ ટ્વેન્ટી ફાઈવનું વર્ગ મૂળ બહાર નીકળી જાય એટલે પાંચ આવશે એટલે ફાઇવ રૂટ ટુ આવી રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય બે પ્રોબ્લેમ સાચા છે હવે આ જે મોડની વેલ્યુ મળી એના પરથી યુનિટ વેક્ટર ફાઇન કરી શકાય યુનિટ વેક્ટર બરાબર પેલા જે વેક્ટર મળેલો છે આ એ પ્લસ ટુ બી માઇનસ સી એ પ્લસ ટુ બી માઇનસ સી એ લખવાનું પ્લસ ટુ બી માઇનસ સી આ એનું સૂત્ર છે જે આપણે સ્ટડી કરેલું છે અગાઉ તો અહીંયા બધી વેલ્યુ મૂકી દઈએ એ પ્લસ ટુ બી માઇનસ સી બરાબર કેટલા છે અહીંયા ફાઇન કરેલા છે ઝીરો ફાઈવ માઇનસ ફાઈવ તો એ લખી દઈએ ઝીરો ફાઈવ માઇનસ ફાઈવ ડિવાઈડેડ બાય આની વેલ્યુ એ પ્લસ ટુ બી માઇનસ સી બરાબર ફાઈવ રૂટ ટુ જે અહીંયા ફાઇન કરેલી છે તો એ બધાના ભાગમાં બધાના છેદમાં જતું રહેશે આવી રીતે હોય ત્યાં ડિવિઝન કેમ કરવાનું

અને અહીંયા લખી દેવાનું આન્સર આઈ હોપટી પ્લસ ફોર કે એન્ડ ધીસ આર ટુ આરિક્યુલર ટુર ફાઇન્ડ આઉટ એમ બે સદીશ આપેલા છે પેલો સદીશ છે આ બીજો સદીશ છે આ બંને પરસ્પર લંબ છે તો એમનો મૂલ્ય શોધો એમની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો સૌથી પહેલાં બંને સદીશ છે એને સરળ ભાષામાં લખવા હોય તો આવી રીતે લખાય આઈ સહગુણક એમ પ્લસ વન અહીંયા લખીએ પછી જેનો સહગુણક માઇનસ ટુ અને કે સહગુણક ફોર એવી રીતે અહીંયા આઈનો સહગુણક ફોર જેનો સહગુણક એમ કે નો સહગુણક માઇનસ થ્રી બંને એકબીજાને લંબ છે તો જ્યારે બે સદીશ એકબીજાને લંબ હોય ત્યારે એનો ડોટ પ્રોડક્ટ એક્સ ડોટ વાય બરાબર ઝીરો થાય તો એ પ્રિન્સિપલનો અહીંયા ઉપયોગ કરવાનો છે એટલે કે આ બંનેનો ડોટ પ્રોડક્ટ ફાઇન કરવાનો છે આને એક્સ ધારી લઈએ અને વાય ધારી લઈએ તો બેની વેલ્યુ મૂકો એક્સ બરાબર એમ પ્લસ વન માઇનસ ટુ અને ફોર અને વાય બરાબર ફોર એમ અને માઇનસ થ્રી આ નો ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય છે તો એમની વેલ્યુ ફાઇન કરવાની છે તો કેવી રીતે કરીશું પેલા આ બે પહેલા પદનો ગુણાકાર એમ પ્લસ વન ફોર પછી બીજા પદનો ગુણાકાર માઇનસ ટુ એમ અને ત્રીજા પદનો ગુણાકાર પ્લસ ફોર माइनस थ्री एना बराबर झीरो हम एने सादू रूप आप फोर एम प्लस फोर माइनस टू एम माइनस फोर थ्री झार ट्वेल्व इज इक्वल टू जीरो फोर एम माइनस टू एम बराबर टू एम प्लस फोर माइनस ट्वेल्व एट्ले माइनस एट बराबर जीरो सो टू एम इज इक्वल टू एट आ साम जारी एट प्लस थी जाए सो एम इक्वल टू एट बुले एम बराबर आ લંબ રેખાનું સમીકરણ શોધી તેનો ઢાળ શોધો અહીં એક રેખાનું ક્વેશન આપેલું છે એ રેખાને લંબ હોય એવી અને આ બિંદુ માંથી પસાર થતી હોય એવી ઇક્વેશન એવી રેખાનું ઇક્વેશન શોધવાનું છે અને એનો ઢાળ શોધવાનું છે તો સૌથી પહેલાં અહીંયા જે રેખા આપેલી છે એનું ઢાળ આપણે ફાઇન કરી શકીએ તો કેવી રીતે કરવાનું એના માટે આપણે સરખાવી શકીએ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો રેખાના સમીકરણ સાથે સરખાવો તો એ બરાબર શું આવશે ફાઇવ આવશે અને બી બરાબર આવશે માઇનસ સેવન તો એનો ઢાળ એટલે કે સ્લોપ માટેનું ઇક્વેશન આપણને ખબર છે સ્લોપ બરાબર માઇનસ એ અપોન બી એટલે કે માઇનસ એક્સ નો સોગુણક એટલે આવશે ફાઈવ બાય સેવન હવે બંને રેખા એકબીજાને લંબ રૂપે છે એટલે આપણે જે રેખાનું સમીકરણ ફાઇન કરવાનું છે એ અને આ રેખા બંને એકબીજાને લંબ છે સો એમ વન ઇન્ટુ એમ ટુ બંનેના ઢાળનો ગુણાકાર માઇનસ વન થાય બિકોઝ બોથ લાઇન્સ આર પરપેન્ડિક્યુલર ટુ લાઇન્સ આર પરપેન્ડિક્યુલર ટુ ઇચ અથાય બંને એકબીજાને લંબ હોય તો એનો ગુણાકાર ઢાળનો ગુણાકાર માઇનસ વન થાય તો એમ વન બરાબર ફાઇવ બાય સેવન મૂકીએ ઇન્ટુ એમ ટુ બરાબર માઇનસ વન સો એમ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સેવન અપોન ફાઇવ તો આ પેલો આન્સર આવી ગયો કે જે નવી લાઇન છે એનો ઢાળ માઇનસ સેવન અપોન્ટ હશે હવે માઇનસ સેવન ટુ ફોરણ કરવું હોય તો શું કરવાનું સમીકરણ આપણને ખબર છે એમ બરાબર વાય નો ડિફરન્સ વાય માઇનસ વાય વન એના છેદમાં એક્સ માઇનસ એક્સ વન તો અહીંયા ઢાળ બરાબર છે માઇનસ સેવન અપોન્ટ ફાઈવ વાય એટલે કે

અને ના યામ છે વન પ્લસ થ્રી માઇનસ ફોર વન પ્લસ થ્રી માઇનસ ફોર એટલે ત્રણ બળો છે એક બે અને ત્રણ તો કુલ કાર્ય શોધો તો ત્રણે ત્રણ બળો આપેલા છે આવી રીતે છે એફ વન બરાબર વન માઇનસ વન 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 માઇનસ વન વન પછી વન વન માઇનસ થ્રી એફ ટુ બરાબર વન વન માઇનસ થ્રી બરાબર ફોર ફાઈવ માઇનસ સિક્સ ફોર ફાઈવ માઇનસ સિક્સ આ ત્રણ બળો છે હવે આ ત્રણ ત્રણ બળોના લીધે કોઈ એક પદાર્થ એ થી બી સુધી ખસે છે તો થયેલું કાર્ય શોધો તો કાર્ય બરાબર આવશે એટલે આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી ખસે છે તો એના માટે જે ડિસ્ટન્સ ટ્રાવેલ અંતર જે પસાર કરે છે એને કહેવાય ફોર્સ ઇન્ટુ એ રાઈટ તો સૌથી પહેલા એ બી ફાઇન્ડ કરીએ આપણે તો ડિસ્ટન્સ એ બરાબર શું આવશે बी बिंदुना याम माइनस एना याम बीनाम छे वन थ्री माइनस फोर माइनस एना याम छे थ्री माइनस टू वन बी माइनस ए बराबर डिस्टेंस ए बी तो वन माइनस थ्री एट्ले माइनस टू थ्री माइनस माइनस टू एट्ले प्लस फाइव माइनस वन माइनस फोर एट्ले माइनस फाइव राइट टू फाइव माइनस फाइव आ थी यू डिस्टेंस बिटवीन ટુ પોઈન્ટ એટલે એ બી બરાબર માઇનસ ટુ 5 માઇનસ ફાઈવ જેટલું અંતર આ પદાર્થ કાપશે હવે એના ઉપર ત્રણ બળો લાગે છે એફ વન F3 એફ થ્રી તો કુલ બળ કેટલું થાય ત્રણેયનો સરવાળો એટલે એફ બરાબર એફ વન પ્લસ એફ ટુ પ્લસ એફ થ્રી એટલે ત્રણેયનો સરવાળો કરો એટલે વન પ્લસ વન પ્લસ વન એટલે કેટલા થાય વન પ્લસ વન ટુ પ્લસ ફોર એટલે સિક્સ માઇનસ વન વન એટલે ઝીરો પ્લસ એટલે સિક્સ ફાઈવ અને વન માઇનસ થ્રી માઇનસ સિક્સ એટલે માઇનસ ત્રણ માઇનસ છ એટલે માઇનસ નવ વધતા એક એટલે માઇનસ એટ સો સિક્સ ફાઈવ માઇનસ એટ ધેટ ઇઝ ધ સમેશન ઓફ થ્રી થ્રી ફોર્સિસ આટલો ફોર્સ લાગે છે અને આટલું અંતર કાપે છે તો વર્ક થશે બે નો ગુણાકાર સો ટોટલ વર્ક બરાબર એફ ઇન્ટુ એ બી ક્યારેક એવું બને કે અહીંયા બે બળ આપેલા હોય અથવા એક જ બળ આપેલું હોય તો અહીંયા સરવાળો કરવાની જરૂર નહીં હોય એક બળો હોય તો ફોર્થ ઇન્ટુ ડિસ્ટન્સ કરવાની બે બળો આપેલા હોય તો એનો સરવાળો છે એ કરવાનો હવે આ બધી વેલ્યુ મૂકો એફ ઇન્ટુ એ એફ બરાબર છે સિક્સ ફાઈવ માઇનસ એટ અને એ બરાબર અહીંયા ફાઇન કરેલું છે માઇનસ ટુ ફાઈવ માઇનસ હવે સાદું ગુણાકાર તો આપણને બધાને કરતાં આવડે જ છે સિક્સ ઇન્ટુ માઇનસ ટુ એટલે સિક્સ ઇન્ટુ માઇનસ ટુ એટલે માઇનસ ટ્વેલ્વ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ માઇનસ આઠ ગુણ્યા માઇનસ પાંચ આઠ પચાસ ચાલીસ સાદુ રૂપ ચાલીસ વત્તા પચીસ એટલે સિક્સટી ફાઈવ માઇનસ બાર એટલે ફિફ્ટી થ્રી યુનિટ્સ અહીંયા લખવાનું યુનિટ્સ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી સી યુનિટ ફિફ્ટી થ્રી યુનિટ્સ આવી રીતે મોટું બોક્સ બની કરી અને અહીંયા લખવાનું આન્સર આઈ હોપ ધ પ્રોબ્લેમ ઇઝ ક્લિયર ટુ યુ મિત્રો આ પ્રોબ્લેમમાં અહીંયા ફો ફાઈવ બી લખાઈ ગયું હતું એ ખોટું છે ત્યાં ફોર બી આવશે રાઈટ ફોર બીનો ફર્સ્ટ પ્રોબ્લેમ હવે આવે છે ફોર બી એનો સેકન્ડ પ્રોબ્લેમ બીજા પ્રોબ્લેમમાં ડેટા છે કે આવી રીતે આપેલો છે એક્સ વન 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 વાય ટુ માઇનસ વન માઇનસ વન એન્ડ ઝેડ ટુ માઇનસ ટુ વન દેન ફાઇન્ડ આઉટ એક્સ ક્રોસ વાય એન્ડ એક્સ ક્રોસ ઝેડ આ બંનેનો ડોટ પ્રોડક્ટ ફાઇન કરવાનો છે તો સૌથી પહેલાં એક્સ ડોટ વાય ફાઇન કરીએ આપણે એક્સ ડોટ વાય તો એ કેવી રીતે ફાઇન કરવાનો પહેલાં લખી દો આઈ જે કે રાઇટ અને એક્સની વેલ્યુ લખો x બરાબર છે વન 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 તો અહીંયા લખી દો વન 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 પછી વાય છે ટુ માઇનસ વન માઇનસ વન તો અહીંયા લખી દો એ ટુ માઇનસ વન માઇનસ વન હવે આ જે છે એનું સોલ્યુશન આપો ફાઇન કરો તો આઈ પેલા આઈ ઇઝ ઇટ ઇઝ આઈને છુપાવી દો આવી રીતે આમ એટલે બાકી શું રહેશે વન વન માઇનસ વન માઇનસ વન એટલે વન વન માઇનસ વન માઇનસ વન માઇનસ અહીંયા બધે માઇનસ જ જે જેને છુપાવી દો

એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ વન માઇનસ જે વન માઇનસ વન એટલે માઇનસ વન માઇનસ ટુ ઇન્ટુ વન એટલે ટુ પ્લસ કે વન ઇન્ટુ માઇનસ વન એટલે માઇનસ વન માઇનસ ટુ વન ઝાર ટુ પછી એને સિમ્પ્લિફાય કરો વન માઇનસ વન એટલે ઝીરો માઇનસ જે માઇનસ ટુ માઇનસ વન એટલે માઇનસ થ્રી અને એ માઇનસ છે એટલે પ્લસ થ્રી જે માઇનસ ટુ માઇનસ વન એટલે માઇનસ થ્રી

અને k ની વેલ્યુ આપેલી છે ટુ માઇનસ ટુ વન એટલે ટુ માઇનસ ટુ વન એને સિમ્પ્લિફાઈ કરો તો પહેલાં આઈ આઈ એઝ ઇટ ઇઝ પછી ને છુપાવી દો એટલે વન વન માઇનસ ટુ માઇનસ ટુ વન માઇનસ જે જેને છુપાવી દો એટલે બાકી રહેશે વન વન અહીંયા હશે વન વન ટુ વન અને પ્લસ કે કેને છુપાવી દો એટલે બાકી રહેશે વન વન ટુ माइनस टू सीम्प्लीफाई करो तो आई इंटू ब्रेकेट आ बल्टिप्लिकेशन वन माइनस टू इंटू वन एट प्लस टू माइनस छ इंटू ब्रेकेट वन वन झार वन माइनस टू वन झार टू प्लस के इंटू टू वन झार माइनस टू माइनस टू वन झार माइनस टू तो ये आई माइनस माइनस वन प्लस छइनस फोर के थ्री પ્લસ વન માઇનસ ફોર એ થઈ ગયું એક્સ ક્રોસ ઝેડ તો આ નંબર વન અને આ નંબર ટુ એ બંનેનો ડોટ પ્રોડક્ટ ફાઇન કરવાનો છે તો અહીંયા લખીએ એક્સ ક્રોસ વાય ડોટ એક્સ ક્રોસ ઝેડ બંનેનો ડોટ પ્રોડક્ટ ફાઇન કરવો હોય તો પહેલાં બધીની વેલ્યુ મૂકી દઈએ ઝીરો થ્રી માઇનસ થ્રી ઝીરો થ્રી માઇનસ થ્રી અને

ત્યારે એની વેલ્યુ સીધા મૂકી શકાય નહીં દાખલા તરીકે અહીંયા એક્સટેન્સ ટુ ઝીરો છે તો અહીંયા ઝીરો ન મૂકી શકાય કારણ કે છેદમાં ઝીરો આવે તો એની વેલ્યુ અવ્યાખ્યાયિત થઈ જાય અહીંયા આપણે એની વેલ્યુ ફાઇન કરવાની છે તો શું કરીશું તો એના માટે એક લોજિક અપ્લાય કરવાનું છે જો આ આપણે ભણી ગયા છીએ લિમિટ એક્સટેન્સ ટુ ઝીરો એ રેસ ટુ એક્સ માઇનસ વન અપોન એક્સ હોય તો એના બરાબર લોગ એ આવશે તો આ લોજિક આપણે અહીંયા એપ્લાય કરવું છે કે અહીંયા છેદમાં ખાલી એક્સ આવે અને ઉપર એ રેસ ટુ એક્સ માઇનસ વન આવે એવું કરવું હોય તો શું કરવું તો જુઓ એના માટે અહીંયા જે ફિફ્ટીન રેસ ટુ એક્સ છે એના બરાબર ફાઈવ ઇન્ટુ થ્રી લખી શકાય બે સેમ થાય માઇનસ ફાઈવ રેસ ટુ એક્સ માઇનસ થ્રી રેસ ટુ એક્સ પ્લસ વન ડિવાઈડેડ બાય એક્સ સ્ક્વેર રાઈટ પંદરને આવી રીતે લખી શકાય એ સાદો ગણિત છે

અહીંયા લખીએ લિમિટ એક્સટેન્સ ટુ 0 આ બેમાંથી બે 1 કોમન નીકળી જશે તો લખી એક્સ x એક્સ એમ લખી શકાય એક્સ સ્ક્ર ને x minus 1, 5 to x તો જો આપણે આના જેવું સ્વરૂપ થઈ ગયું એટલે આના બરાબર શું લખી શકાય થ્રી રેસ ટુ એક્સ માઇનસ વન એટલે આને જેજી છૂટું કરવું તો આવી લખાય

અને સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન પ્લસ એક્સ આવી રીતે કરી શકાય જો આ બેન નો વેડી તો પાછું ઓરિજિનલ આ બેને કટ કરી નાખો તો ફરી પાછું ઓરિજિનલ ઇક્વેશન આવી જશે એટલે આવી રીતે કરી શકાય રાઈટ હવે આ બેનું મલ્ટિપ્લિકેશન એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય એટલે એક્સ નથી પણ આ ધારો કે એ વાય છે વાય માઇનસ એક્સ અને વાય પ્લસ એક્સ તો એનું શું આન્સર આવે વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આવે એટલે આના બરાબર આવી રીતે લખી શકાય લિમિટ એક્સટેન્ડ શું ઝીરો

થઈ ગયું હવે આ વર્ગ મૂળ એનો વર્ગ એટલે શું થાયર જે છે એ જ ડિવાઇડેડ બાય સ્કવેર રૂટ ઓફ પ્લસ એક્સ એક્ઝામમાં આવી લખી દસો તો પણ ચાલશે હવે નેક્સ્ટ લિમિટ એક્સટેન્સ ટુ ઇન્ટનાઇટ

છેદમાં એક્સ આવ્યું કરવું હોય તો બધાને એક્સ વડે ભાગી નાખો એટલે આવી રીતે આમ લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એક્સ પ્લસ વન એના છેદમાં એક્સ અંશમાં છે એ અને છેદમાં જે છે આ સ્ક્વેર ઓફ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન એના છેદમાં એક્સ આ એક્સના છેદમાં એક્સ તો ઉડી જશે અંશ અને છેદ હવે એના સાદુ રૂપ આપો તો લિમિટ એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એક્સ પ્લસ વન આ એક્સ છે બધા ઇન્ડિવિજ્યુઅલ છેદમાં જાય તો શું આવે એક્સના છેદમાં એક્સ પ્લસ વન અપોન એક્સ રાઈટ બાય આ એક્સ છે અંદર જતો રહેશે તો અંદર જવા દેવો હોય તો જ્યારે વર્ગમણમાં જાય ત્યારે એનો વર્ગ થઈ જાય કારણ કે બહાર નીકળે તો પાછું વર્ગમણ થઈ જાય એટલે એક્સ ને અંદર જવા દેવું હોય તો શું કરવું પડે એક્સ સ્ક્વેર કરવો પડે એટલે આ બધાને એક્સ સ્ક્વેર સાથે ડિવાઈડ કરવાના એટલે આવી રીતે આમ એક્સ સ્ક્વેર ના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ ના છેદમાં એક્સ સ્ક્વેર

પ્લસ વન હવે બધા વન ઓપન એક્સ આવી ગયા તો વન ઓપોન એક્સ બરાબર ઝીરો મૂકી શકાય ઇફ લિમિટ એક્સટેન્સ ટુ ઇન્ફીનેટ વન ઓપોન એક્સ ઇઝ ટુ ઝીરો તો એના બરાબર ઝીરો મૂકી દે એટલે આન્સર આવશે વન પ્લસ ઝીરો ડિવાઇડેડ બાય સ્ક્વેર ઓફ વન પ્લસ ઝીરો પ્લસ ઝીરો પ્લસ વન એટલે વન આનું વર્ગ મૂળ આવશે વન વન પ્લસ વન એટલે ટુ એટલે આન્સર આવશે વન અપોન ટુ અહીંયા ભૂલ થવાની પોસિબિલિટી છે આપણે સીધું વન અપોન વન કરી અને વન આન્સર મૂકી દઈએ

લિમિટ થીટા ટેન્સ ટુ ઝીરો સાઇન થીટા અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ વન એટલે એક થીટા નીચે હોય અને એક થીટા ઉપર હોય તો એના બરાબર વન થાય હવે આને નીચે બે થીટા છે થીટા સ્ક્વેર છે એટલે બે છે તો એક લોજિક એ છે કે આને વન માઇનસ કોસ થીટા છે તો વન પ્લસ કોસ થીટા સાથે ગુણાકાર કરી નાખો બંને અંશમાં અને છેદમાં બે બાજુએ મલ્ટિપ્લાઈડ બાય વન પ્લસ કોસ થીટા ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર રાઈટ હવે શું થશે એના બરાબર બંનેને વન પ્લસ કોસ થીટા સાથે મલ્ટિપ્લાય કરો

એટલે એટલે આન્સર આન્સર આવશે સો ઇઝ ધ ઓફ ક્વેશ્ચન નંબર પ્રોબ્લેમ બે પ્રોબ્લેમ પૂછાયેલા છે એટલે એક પ્રોબ્લેમ પૂછાયેલો છે આઉટ ફાઈન્ડ ધીન ઓફ અ સર્કલ હેવિંગ સેન્ટર થ્રુ પોઈન્ટ એક એવું વર્તુળ છે એનું સમય કોણ શોધવાનું છે કે જે જેનું કેન્દ્ર ત્રણ માઇનસ એક છે અને માઇનસ વન ટુ પોઈન્ટમાંથી પસાર થાય છે એટલે ડેટા કંઈક આવી રીતે આપેલું છે આ એક સર્કલ છે એની ત્રીજી આર છે સર્કલનું કેન્દ્ર એના યામ એચ કે એટલે કે થ્રી માઇનસ વન આપેલા છે અને વર્તુળના પરિઘ પરનું બિંદુ પી માઇનસ વન અને ટુ આપેલું છે તો આપણને ખબર છે કે વર્તુળનું સમીકરણ એનું સામાન્ય સૂત્ર આવી રીતે છે એક્સ માઇનસ એચ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે સ્કવેર બરાબર આર સ્ક્વેર વેર એચ એન્ડ કે આર ધ કોર્ડિનેટ ઓફ સેન્ટર એનું કેન્દ્ર છે એના યામ છે પણ અહીંયા પહેલા ત્રીજીયા ફાઇન કરવી પડશે કારણ કે ત્રીજી આપેલી નથી તો ત્રીજી કેવી રીતે ફાઇન કરીશું તો એ ત્રીજીયા બરાબર આ બે પોઈન્ટ વચ્ચેનું અંતર સીપી બરાબર આર રાઈટ તો બે પોઈન્ટ વચ્ચેનું અંતર સીપી એનો વર્ગ બરાબર નો સ્ક્વેર એવું કહી શકાય અને બે બિંદુઓ વચ્ચેના અંતર માટેનું સૂત્ર અંતર સૂત્ર આપણને ખબર છે આ બે બિંદુઓના એક્સ એમનો તફાવત એનો વર્ગ વત્તા વ્યાયામનો તફાવત એનો વર્ગ અને એનું વર્ગ એટલે બે વચ્ચેનું અંતર આવશે તો પહેલાં એક્સિએમનો તફાવત લઈએ થ્રી માઇનસ માઇનસ વન એનો વર્ગ વધતા વાય માઇનસ માઇનસ વન એટલે માઇનસ વન માઇનસ ટુ એનો વર્ગ એના બરાબર સીપી સ્ક્વેર એના બરાબર આર સ્ક્વેર થશે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર એક્સ એમનો તફાવત એનો વર્ગ વાય એમનો તફાવત એનો વર્ગ એટલે સીપી સ્ક્વેર મળશે થ્રી માઇનસ માઇનસ વન એટલે થ્રી પ્લસ વન પ્લસ વન એટલે ફોર ફોરનો વર્ગ થશે સોળ માઇનસ ટુ માઇનસ વન એટલે માઇનસ થ્રી એનો વર્ગ થશે પ્લસ નાઇન બરાબર આર સ્કવેર બરાબર આવશે પચીસ અથવા રેડિયસ બરાબર આવશે પાંચ એટલે આ વર્તુળની ત્રીજા પાંચ એકમ હશે આ પહેલું સ્ટેપ થયું હવે બીજું સ્ટેપ આ સૂત્રમાં કિંમત મૂકો એટલે વર્તુળનું સામાન્ય સમીકરણ છે એ મળી જશે એક્સ માઇનસ એચ હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે હોલ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ આર સ્કવેર સો એક્સ માઇનસ એચ એચ બરાબર કેટલા છે કેન્દ્રના એચ એમ એક્સ એમ એટલે ત્રણ એક્સ માઇનસ ત્રણ એનો સ્કવેર વધતા વાય માઇનસ કે બરાબર છે માઇનસ વન એટલે અહીંયા થશે પ્લસ વન એનો સ્કવેર બરાબર આર સ્ક્વેર બરાબર છે પચીસ હવે તો સાદુ રૂપ જ આપવાનું છે એક્સનો વર્ગ આનું વર્ગ વન ટુ થ્રી ગુણાકાર નીચા નિશાની વચ્ચેને એટલે એક્સ ઇન્ટુ થ્રી ઇન્ટુ ટુ એટલે થ્રી આર

અભિલંબ શોધવાના છે તો જયારે પણ વર્તુળનું સમીકરણ આપેલું હોય જો આ વર્તુળનું સમીકરણ આપેલું છે ત્યારે સૌથી પહેલા એના કેન્દ્રના યામ શોધી લેવાનું એટલે શોધવા માટે પહેલાં વર્તુળનું સામાન્ય સમીકરણ છે શોધવાનું તો આવી રીતે છે વર્તુળનું સામાન્ય સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ટુ જી એક્સ પ્લસ ટુ એફ વાય પ્લસ ટુ સી બરાબર ઝીરો હવે અહીંયા સરખાવાનું ટુ જી એટલે એક્સનો સહગુણક એટલે આઠ એટલે ટુ જી બરાબર કેટલા આવશે આઠ તો જી બરાબર ચાર થશે એવી રીતે ટુ એફ એટલે વાયનો સહગુણક એટલે ટુ એફ બરાબર આવશે માઇનસ સિક્સ એટલે એફ બરાબર આવશે માઇનસ સિક્સ બાય ટુ એટલે માઇનસ થ્રી અને સી બરાબર આવશે માઇનસ થ્રી સૌથી પહેલાં આ ત્રણ વેલ્યુ ફાઇન કરી લેવાની ધારો કે આપણને કંઈ નથી આવડતું તો આટલું તો કરવાનું હવે સ્પર્શક અને ટેન્જ શોધવાના છે એટ પોઈન્ટ પી ટુ માઇનસ ટુ માઇનસ ટુ અને ટુ તો એના માટેનું વ્યાપક સમીકરણ જે છે એ આવી રીતે છે એક્સ ટેન્જનું ઇક્વેશન ઇક્વેશન ઓફ ટેન્જેન્ટ અથવા એને કહેવાય સ્પર્શક સ્પર્શકનું સમીકરણ છે એક્સ ઇન્ટુ એક્સ વન પ્લસ

તો અહીંયા આપણે લખી દઈએ એક્સ વન બરાબર કેટલા છે માઇનસ ટુ વાય વન બરાબર ટુ એટલે દર વખતે જોવું ના આપણે રાઇટ એક્સ એઝ ઇઝ આમાં એક્સ અને વાયની વેલ્યુ ક્યાંય મૂકવાની નથી એક્સ વન વાય વન જી અને એફ એટલી જ વેલ્યુ મૂકવાની છે એક્સ પ્લસ એક્સ વન એટલે માઇનસ ટુ પ્લસ એફ એફ બરાબર માઇનસ થ્રી છે ઇન્ટુ બ્રેકેટ વાય પ્લસ વાય વન એટલે વાય પ્લસ વાય વન એટલે ટુ પ્લસ સી બરાબર ઝીરો સી બરાબર છે

પ્લસ ટુ વાય માઇનસ થ્રી વાય માઇનસ થ્રી પ્લસ ટુ એટલે માઇનસ વન ટુ એક્સ માઇનસ વાય માઇનસ સિક્સ માઇનસ થ્રી એટલે માઇનસ નાઇન માઇનસ એટલે માઇનસ સેવન્ટીન બરાબર ઝીરો તો આ થઈ ગયું એના સ્પર્શકનું સમીકરણ એટલે કે ટેન્જેન્ટનું સમીકરણ આન્સર નંબર વન આ પેલો આન્સર થયો સ્પર્શકનું સમીકરણ આવી રીતે મળી ગયું હવે એના અભિલંબનું સમીકરણ શોધવું હોય તો એનો સ્પર્શક એનો ઢાળ લંબ રૂપે હશે હવે આ સર્કલ નો નોર્મલ એટલે કે અભિલંબ છે તમારે એક્ઝામ્પલ જે છે એક્ઝામમાં ગણવાનું હવે જો પહેલી રીત કઈ આ સૂત્રની રીત જે આપણને ખબર છે અભિલંબનું સૂત્ર આવશે એક્સ માઇનસ એક્સ વન છેદમાં જી પ્લસ એક્સ વન બરાબર વાય માઇનસ વન એફ પ્લસ વન રાઈટ એમાં એક્સ વન વાય વન અને એફ ની વેલ્યુ જે છે એ સૂત્રમાં મૂકવાની x અને એક્સ અને વાય છે અનનોન રહેશે દાખલા તરીકે એક્સ વન બરાબર છે માઇનસ ટુ વાય વન બરાબર છે ટુ જી બરાબર ફોર અને એફ બરાબર માઇનસ એ બધી વેલ્યુ મૂકો એટલે આવી રીતે આવશે એક્સ માઇનસ એટલે માઇનસ એટલે પ્લસ થઈ જશે ડિવાઈડેડ બાય જી એના બરાબર ફોર માઇનસ એટલે માઇનસ ટુ બરાબર એટલે કે ટુ એના છેદમાં એફ બરાબર માઇનસ પ્લસ વાય વન એટલે ટુ જેને સિમ્પલિફાય કરો એક્સ વાય નું જ રાખવાના બાકીનું બધું સિમ્પલિફાય થઈ જશે એટલે એક્સ પ્લસ ટુ એના છેદમાં ફોર માઇનસ ટુ એટલે ટુ બરાબર વાય માઇનસ એના છેદમાં માઇનસ થ્રી પ્લસ ટુ એટલે માઇનસ વન હવે બેનો ક્રોસ પ્રોડક્ટ સામ સામે ગુણાકાર કરી નાખો એટલે માઇનસ વન ગુણ્યા એક્સ પ્લસ ટુ બરાબર ટુ વાય માઇનસ ટુ એટલે આ ગુણાકાર બરાબર આ ગુણાકાર એટલે માઇનસ એક્સ

સીધું ગણવું કેવી રીતે ગણાય પેલા આનું વ્યસ્ત કરી નાખવાનું આ બે છે તો એનું ઊંધું કરી નાખવાનું એટલે વર પણ ટુ અને પછી એની નિશાની બદલી નાખવાની આની નિશાની પ્લસ છે તો આની નિશાની માઇનસ કરવાની માઇનસ હોય તો પ્લસ કરવાની અથવા આપણું જે લોજિક છે સ્પર્શક અને અભિલંબ બે એકબીજાને લંબરૂપે હોય તો એના ઢાળનો ગુણાકાર માઇનસ થાય આમાં કિંમત મૂકી દો એમ વન બરાબર ટુ મૂકો ટુ ઇન ટુ એમ ટુ બરાબર માઇનસ વન સો એમ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય ટુ રાઇટ તો ઢાળા પણ મળી ગયો હવે એનું બિંદુ પણ આપણે આપેલું છે માઇનસ ટુ અને ટુ માઇનસ ટુ ટુમાંથી પસાર થાય છે રાઈટ તો ઢાળ બિંદુ ઉપયોગ કરવાનો એમ ટુ બરાબર એક્સ એટલે વાય માઇનસ વાય વન ના છેદમાં એક્સ માઇનસ એક્સ વન એક્સ વન બરાબર માઇનસ ટુ અને વાય વન બરાબર ટુ છે જ આપણે અગાઉ પણ લખેલું છે બધી વેલ્યુ મૂકી દો એમ ટુ બરાબર માઇનસ વન અપન ટુ બરાબર વાય માઇનસ વન ના છેદમાં એક્સ માઇનસ એક્સ વન

તો જો બે મેથડથી એક જ ઇક્વેશન આવશે તો આ રીતે પણ તમે કરી શકો અને આ રીતે પણ કરી શકો એમાંથી પણ એક જ રીતે આ પ્રોબ્લેમ છે એ આપણે સોલ્વ કરવાનો રહેશે ના લાસ્ટ પ્રોબ્લેમ ફાઈવ બી થ્રી ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ઇન્ટરસેક્શન ઓફ લાઇન ધીઝ એન્ડ ધીઝ એન્ડ પેરેલ વિથ લાઇન ધીઝ એટલે બે રેખાઓ છે એક્સ પ્લસ વાય પ્લસ વન બરાબર એક્સ પ્લસ વાય બરાબર વન અને થ્રી એક્સ પ્લસ ફોર પ્લસ ફાઈવ આ બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી હોય એટલે કે આ બે રેખાઓ છે એનું છેદ બિંદુ અને આ જે રેખા છે એને સમાંતર હોય એવી રેખાનું સમીકરણ શોધવાનું છે તો કેવી રીતે કરીશું તો આ રેખા છે એને સમાંતર છે એટલે એનો ઢાળ મળી ગયો આપણને આનો ઢાળ છે એટલો જ ઢાળ એ રેખાનો હશે અને આ બેના છેદબિંદુમાંથી પસાર થાય છે એટલે આ બેનું છેદ બિંદુ છે એ સમીકરણનું બિંદુ મળી ગયું એટલે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી શકાશે તો એમાં બે વસ્તુની જરૂર પડશે એક તો એનો ઢાળ શોધવો પડશે અને બીજું એનું છેદ બિંદુ શોધવું પડશે આ બેનું છેદ બિંદુ તો કેવી રીતે શોધવાનું તો એના માટે આ બે ઇક્વેશન છે એને સોલ્વ કરવાના એટલે કેવી રીતે આવી એક્સ પ્લસ વાય બરાબર વન અહીંયા થ્રી એક્સ પ્લસ ફોર વાય પ્લસ ફાઈવ છે તો સોલ્વ કરવા હોય તો આ જે સૂત્ર છે એને ત્રણ વડે અથવા ચાર વડે ગુણવું પડે ધારો કે આપણે ચાર વડે ગુણી દઈએ આ પેલા ઇક્વેશન સો ફોર એક્સ પ્લસ ફોર વાય બરાબર ફોર અને આ છે થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર ફાઈવ આ પહેલી ને ચાર વડે ગુણી નાખવાનું અવસૂત્ર આવશે બીજી લાઈન જે છે આવી રીતે છે અને ચાર વડે શું કામ ગુણેલા છે કારણ કે અહીંયા વાયનો સહગુણક ચાર છે ચાર અથવા અહીંયા પાંચ હોય તો પાંચ વડે ગુણવાના છ હોય તો છ વડે ગુણવાના હવે બેની બાદ બાકી કરો ઇક્વેશન વન માઇનસ ઇક્વેશન ટુ એટલે ફોર એક્સ માઇનસ થ્રી એક્સ બરાબર એક્સ ફોર એક્સ માઇનસ ફોર એક્સ ઉડી ગયા એના બરાબર ફોર માઇનસ ફાઈવ એટલે માઇનસ વન એટલે એક્સ બરાબર માઇનસ વન થઈ ગયું તો વાય બરાબર મળી જશે આ સૂત્રમાં કિંમત મૂકો એક્સ પ્લસ વાય બરાબર વન એક્સ બરાબર માઇનસ વન પ્લસ વાય બરાબર વન તો માઇનસ વન સામી જાય એટલે વાય બરાબર વન પ્લસ વન એના બરાબર ટુ આવશે એટલે છેદ બિંદુ એક્સ એમ આવશે વન વાય વાયમ આવશે ટુ એટલે આ બે રેખાઓ છે એ એક્સ બરાબર માઇનસ વન અને વાય બરાબર ટુ આગળ છેદે છે એટલે આ એક પેલું સ્ટેપ થઈ ગયું હવે એનો ઢાળ શોધવાનો છે તો આ રેખાનો ઢાળ કેટલો થાય ઢાળ એટલે કે સ્લોપ સ્લોપ બરાબર માઇનસ એ અપોન બી એટલે કે માઇનસ એક્સ નો માઇનસ એ બરાબર એક્સનો સહગુણ એટલે માઇનસ પાંચ બી બરાબર વાયનો સહગુણ એટલે વન સો માઇનસ ફાઈવ એટલે જે આપણે જે નવી રેખાનું સૂત્ર શોધવાનું છે એનો ઢાળ માઇનસ પાંચ છે અને એ માઇનસ વન ટુ માંથી પસાર થાય છે તો ઢાળ બિંદુ સમીકરણ યુઝ કરી શકાય એમ ટુ બરાબર

हमें माइनस सामने जवाब दीजिए तो फाइव एक्स प्लस फाइव बराबर टू माइनस वाई आज आ जाए फाइव एक्स माइनस प्लस वाई प्लस फाइव माइनस टू बराबर जीरो फाइनल आंसर फाइव एक्स प्लस वाई प्लस थ्री बराबर जीरो दिस इज द आंसर ऑफ दिस प्रॉब्लम पूरे पूरेपूरा चार मक्स आटलू तुम्हें अँ फाइव वाई आ सॉरी फाइव वाई आशा

એકદમ સરળ ભાષામાં આખો સબ્જેક્ટ સમજાવવા માટેનો પ્રયાસ કરેલો છે અત્યારે મોસ્ટી ટોપિક છે અંદર બાકીના ટોપિક છે એડ થતા જશે તો આપનું ભવિષ્ય ખૂબ સારું બને આપણા દેશના સારા નાગરિક બનો એના માટે તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છા